गुरु आश्रम बगदाणा खाते जे कार्यक्रम राखवामां आव्यो छे तेना मंचस्थ ट्रस्टना पंडासी जडेजा साहेब, डीवाईएसपी जडेजा साहेब, अमारा हाईवे ट्राफिकना रेवर साहेब, अहींना बगदाणा पोलीस स्टेशनना पीएसआई मकवाणा साहेब, अमारा दरेक कार्यना स्पोन्सर एवा हरदीपसिंह गोहिल, अमारा ट्रस्टना जे अहींया सतत अमारा संपर्कमां होय एवा सुरभा गोहिल, रामभा वाळा અને અન્ય બધા મિત્રો, ટ્રાફિક સપ્તાહ ઉજવાતો હવે મંથ 32 વર્ષ પછી મંથ આખો મહિનો ઉજવવામાં આવ્યો. કારણ કે ભારત દેશની અંદર દરરોજ તમે સામે જોઈ શકો છો કે દરરોજ દર 2 કલાકે 22 લોકોના મૃત્યુ થાય છે, તો દર વર્ષે લગભગ 1.5 લાખ લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે. જેટલા લોકો બીજી વસ્તુમાં મૃત્યુ નથી પામતા, જેવા કે ઝેરી પદાર્થો લેવાથી, વ્યસનોથી, કેન્સરથી, કે એના કરતાં પણ ડબલ અકસ્માતના લોકો ભોગ બનતા હોય છે. અને પહેલાં તો 1 કે 2 લોકો મૃત્યુ પામતા, પણ હવે તો તમે જ્યાં જોશો ત્યાં 1 સાથે 10, 1 સાથે 12. અત્યાર સુધીનો ભાવનગર જિલ્લાનો આપણો રંગોળાનો એક જ ટ્રકમાં, એક અકસ્માતમાં 42 લોકોના મૃત્યુ. જાન પ્રસંગે, લગ્ન પ્રસંગે, કે કોઈ ધાર્મિક પ્રસંગે, કે વેકેશનમાં, આવા જ્યારે કોઈ પ્રસંગો હોય ત્યારે એક સાથે જતા લોકો વાહનનું ધ્યાન રાખતા નથી હોતા, અને એના કારણે વધારેમાં વધારે અકસ્માતના આંકડાઓ આવે છે. 2 મહિના પહેલાં જ તે માયાભાઈ આહિરના ગામની નજીકના આહિર પરિવાર નડિયાદ પાસે રાત્રિના 3 વાગે એક બંધ ટ્રકની પાછળ ઘૂસી ગયા અને 11 લોકોના આહિર પરિવારના એ મૃત્યુ થયા. અહીંયા આવતા અને આ જગ્યા પસંદ કરવાનો ટ્રસ્ટની અમને આમાં બહુ સપોર્ટ મળ્યો છે, સહકાર મળ્યો છે. અહીંયા પ્રદર્શન ગોઠવાનું સવારથી લોકો જોવે છે. પ્રદર્શન ગોઠવાનું એ છે કે ભારતભરમાંથી, બગદાણા એવું ધામ છે કે અહીંયા ભારતભરમાંથી લોકો આવે છે. દૂરથી આવતા લોકોને વાહન પ્રત્યે શું કાળજી રાખવી, કેમ રાખવી, ક્યારે આવવું, કયો રસ્તો કેવો છે, એની બધી જ માહિતીઓ અહીંયા આપવામાં આવી છે. અને બાપા તો બધા આપણા ઉપર રહેમ કૃપા છે જ, પણ છતાં પણ જો આપણી અવેરનેસ આવે અને વધારેમાં વધારે લોકોને અકસ્માતથી બચાવી શકીએ, એના માટે આ ભાવનગર જિલ્લા પોલીસ, હાઈવે પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પ્રસંગે આજે ખાસ આભાર હું બગદાણા ટ્રસ્ટનો માનીશ, કારણ કે એમને અમને અહીંયા મંજૂરી આપી છે અને આ કાર્યમાં પૂરો સહકાર આપ્યો છે. અને વધારેમાં વધારે લોકો આ અકસ્માતથી બચી શકે એવી બાપાના ચરણોમાં પ્રાર્થના કરી હું પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત.